હાલમાં ગુજરાતમાં ઉનાળાની ગરમીમાં તાપમાનનો પારો દિન પ્રતિદિન વધતા પ્રજા ગરમીમાં શેકાઈ રહી છે. જોકે વધેલા તાપમાનની અસર માનવ જીવન સાથે પશુ પક્ષીઓને પણ થઈ રહી છે. રાજપીપળાની પીટીસી કોલેજમાં એક કપિરાજ ગરમીના કારણે ડિહાઇડ્રેશનનો ભોગ બનતા તેને વન વિભાગની ટીમ દ્વારા વેટરનરી હોસ્પિટલમાં લઈ સારવાર અપાયા બાદ તેને રાજપીપળાની નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો. આજે વન વિભાગ રાજપીપળા તરફથી એક વાંદરાને લાવવામાં આવ્યો છે. તેનું ટેમ્પરેચર માપતા ઊંચું જણાયેલ છે. હાલમાં વધારે પડતી ગરમી અને ઇન્ફેક્શનના કારણે એને ડિહાઇડ્રેશનની પોઝિશન છે, એટલે એને આપણે જરૂરી ટ્રીટમેન્ટ કરી અને સાહેબશ્રી વન આરએફઓ સાહેબને સૂચના આપેલ છે કે એને ઠંડા વિસ્તારમાં રાખે, જરૂરી પાણી અને સગવડ પૂરી પાડે અને જરૂર જણાય તો વધારે સારવાર અર્થે અહીંયા લઈ આવે. ખાસ કરીને એને વધારે પડતું આ ઉનાળામાં ગરમીને કારણે પાણી ઓછું થઈ જવાથી વીકનેસ અને તે જાતે ઊભું થઈ શકે કે મતલબ દોડધામ કરી શકે એવી પરિસ્થિતિમાં કોચ નથી. હાલમાં વધારે પડતી ગરમી અને જેથી જાનવરોને સૂકોચારો વધારે મળે છે, જેથી એના પેટમાં પાણીનું જે ખોરાક દ્વારા પાણી જવું એ તો ઓછું જાય છે. વધુમાં વધારે ગરમી અને અત્યારે આપણે નર્મદા જિલ્લામાં પાણીની બહુ અછત છે કે ખેડૂતોના ઘરે પૂરતા પ્રમાણમાં પાણી હોતું નથી અને બોરિંગના તળું નીચા ગયા તો તેને વારંવાર અને હુંફાળું પાણી, બહુ ગરમ નહીં બહુ ઠંડુ નહીં, એવું વારંવાર અને જે બી જરૂર હોય દિવસમાં 5-6 વાર મૂકવામાં આવે તો આવા પ્રશ્નો થતાં ટાળી શકાય છે. આજે આપણે પીટીસી કોલેજમાંથી વાયરલેસ આપણે સંદેશો વ્યવહાર દ્વારા ફોનથી જાણ કરેલી કે અમારા ત્યાં રૂમમાં એક વાંદર બીમાર કે પડી ગયું છે, તો તમે આવો અને ત્યાં જઈ અમે વાંદરને રેસ્ક્યુ કરી અને અહીંયા સરકારી પશુ દવાખાને લઈ આવ્યા અને પશુ દવાખાને લાવી અને એને સારવાર આપેલી અને ડૉક્ટર એવું જણાવે છે કે એને ગરમીથી વધારે પડતું આ ગરમી પડે છે અને એને લીધે એને વીકનેસ જણાય છે, તો એમને સારવાર આપી અને ફરી અમને એવું જણાવે છે કે ગરમી વધારે પડે છે તો એમને કોઈ ઠંડી જગ્યાએ રાખો, એટલે અમે હાલ એને નર્સરી પર લઈ જઈએ છીએ. ત્યાં થોડી ઝાડવા અને એ વધારે છે એને જંગલમાં બી અમે આ ગરમી વધારે પડતી પડે છે એના માટે પાણીની જ્યાં ઓજ છે કે જ્યાં નાળા નદી નાળા છે ત્યાં અમે સાફ કરાવીને અને પાણીના સ્ત્રોત જાળવી રાખીએ છીએ.